ગુડ મોર્નિંગ ધોરણ છના વિદ્યાર્થીઓ વિદ્યાનગર પ્રાથમિક શાળામાં તમારું સ્વાગત છે વિષય ગણિત પ્રકરણ દસ માપન આપણે ખાલી જગ્યાઓ જોઈએ આગળ ભૌમતિક એક ભૌમિતિક આકૃતિની બધી બાજુઓનો માપનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ બીજું લંબચોરસની પરિમિતિ બરાબર બે કંશમાં લંબાઈ વધતા પહોળાઈ લંબ ચોરસની પરિમિતિ બરાબર બે કોષમાં લંબાઈ વધતા પોળાઈ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ બીજી જોઈએ જે બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે જે બહુકોણની બધી જ બાજુઓના માપ કેવા હોય સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે સમ બાજુ ત્રિકોણની પરિમિતિ સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા લંબાઈ ત્રિકોણ છે આ એક બે ને ત્રણ બરાબર તો ત્રણ ગુણ્યા બાજુની લંબાઈ એવું થાય ત્રણ ગુણ્યા લંબાઈ બીજું આપણે જોઈએ સમ બાજુ ચતુષ્કોણની પરિમિતિ એ ચાર ગુણ્યા બાજુની લંબાઈ નિયમિત પંચકોણની પરિમિતિ પંચકોણની પરિમિતિ એટલે પાંચ ગુણ્યા બાજુની લંબાઈ નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ ષષ્ઠકોણની પરિમિતિ એટલે છ ગુણ્યા બાજુની લંબાઈ નિયમિત અષ્ટકોણની પરિમિતિ બરાબર આઠ ગુણ્યા બાજુની લંબાઈ બરાબર આપણે ધ્યાન રાખવાના સૂત્રો કે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ લંબચોરસની પરિમિતિ બરાબર બે કંશમાં લંબાઈ વધતા બીજું આગળ જોઈએ આપણે નિયમિત અશ્કરની પરિમિતિ એટલે આઠ ગુણ્યા બાજુની લંબાઈ દસમી ખાલી ક્યાં જોઈએ બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને શું કહેવાય ક્ષેત્રફળ કહેવામાં આવે છે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને ક્ષેત્રફળ કહેવામાં આવે છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર હવે શું છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો લંબાઈ ગુણ્યા પોળાઈ ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબ નું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પોળાઈ હવે આ ચોરસનું ક્ષેત્રફળ છે આ ચોરસ આવેલું છે અહીંયા આ ચોરસનું ક્ષેત્રફળ એટલે કે આ લંબાઈ અને આ લંબાઈ તો લંબાઈ ગુણ્યા લંબાઈ હવે લંબ ચોરસનું ક્ષેત્રફળ તો લંબ ચોરસનું ક્ષેત્રફળ લંબ ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા પોળાઈ હવે આપણે દાખલો જોઈએ એક ચોરસ બાજુની લંબાઈ છ સેમી છે તો તેની પરિમિતિ શું તો શું શોધવાનું છે ચોરસની પરિમિતિ શોધવાની છે તો ચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે ચાર ગુણ્યા લંબાઈ ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે ચાર ગુણ્યા લંબાઈ તો ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા અહીંયા કેટલા આપેલી છે લંબાઈ છ સેમી આપેલી છે તો છ સેમી હવે ચાર અને છનો શું કરવાનો ગુણાકાર કરવાનો ચાર છંગ ચોવીસ તો જવાબ શું આવ્યો ચોવીસ સેમી બરાબર એક ચોરસની બાજુની લંબાઈ છ સેમી છે તો તેની પરિમિતિ શોધો તો આપણે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે છ સેમી તો ચાર છંગ ચોવીસ તો જવાબ આપણને ચોવીસ મળ્યો બે બીજો આપણે જોઈએ એક લંબ ચોરસની લંબાઈ પાંચ સેમી અને પહોળાઈ ચાર સેમી છે એક લંબ ચોરસની લંબાઈ પાંચ સેમી અને પહોળાઈ ચાર સેમી છે તો તેની પરિમિતિ શોધો હવે આ પરિમિતિ શોધવાની તો આપણે લંબચોરસની લંબ લંબ પરિમિતિ બરાબર હવે લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે આપણે જોયું આગળ લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જોઈએ બે એકાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ બે અકાઉમાં લંબાઈ વત્તા પહોળાઈ હવે આપણે લંબાઈ કેટલી આપેલી છે અહીંયા પાંચ સેમી આપેલી છે કેટલી આપેલી છે પાંચ સેમી વત્તા પહોળાઈ કેટલી આપેલી છે ચાર સેમી બરાબર અને બે કંશમાં લંબચોરસની પરિમિતિ બરાબર બે કંશમાં લંબાઈ વત્તા પોળાઈ હવે બે પાંચ સેમી વત્તા ચાર સેમી બે હવે પાંચ વત્તા ચાર એટલે કેટલા થાય નવ સેમી થાય કેટલા થાય નવ સેમી હવે આ નવ અને બેનો સંબંધ શું હોય ગુણાકારનો હોય તો નવ દુકેલા થાય અઢાર સેમી તો લંબ ચોરસની પરિમિતિનો જવાબ શું આવ્યો અઢાર સેમી જવાબ મળ્યો બરાબર તો આપણને આ સૂત્રો દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ કે લંબ ચોરસની પરિમિતિ બરાબર બે કોષમાં લંબાઈ વધતા પહોળાઈ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ પછી આપણે આગળ બીજા દાખલા જોઈશું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એના દાખલા પણ આપણે આગળ આવશે તો આ દરેક અને સંબાજુ ત્રિકોણની પરિમિતિ શું થાય ત્રણ ગુણ્યા લંબાઈ ચતુષ્કોરણની પરિમિતિ ચાર ગુણ્યા બાજુની લંબાઈ પંચકોણની પરિમિતિ પાંચ ગુણ્યા બાજુની લંબાઈ ષષ્ટ પરિમિતિ છ ગુણ્યા બાજુની લંબાઈ નિયમિત અષ્ટકોણની પરિમિતિ આઠ ગુણ્યા બાજુની લંબાઈ અને ચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબમ ક્ષેત્ર પર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો દરેક વિદ્યાર્થી આ બધી જ ખાલી જગ્યા સ્વાધ્યાય પોથીમાં એકથી બારે બાર ખાલી જગ્યાઓ પોથીમાં અને ગણિત નોટમાં લખવાની રહેશે અને આ બે દાખલા પણ ગણિત નોટમાં ગણવાના રહેશે